જ્યારે પણ બચ્ચાઓની એક્ઝામ ચાલતી હોય તો દરેક મમ્માને એવું ટેન્શન હોય કે ફટાફટ કઈ રેસિપી બની જાય. તો ફ્રેન્ડ્સ, આજની આપની સ્વાદની સફરમાં એક્ઝામ પછી કે એક્ઝામ પહેલા અપાય એવી ક્વિક રેસિપી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ, એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. हेलो एंड वेलकम टू कुकिंग का पंच सपोर्टेड बाय यूनाइटेड किचन. फ्रेंड्स, यूनाइटेड किचन में हूँ अगेन एक नवा फ्रेंड साथ, एक नवा पार्टिसिपेट साथ नवी रेसिपी लेने आवी गई छू. तो जोई लईशु ए रेसिपी कई बनवानी छे. हाय एकता जी. हेलो बिंदु जी, केम छो? बस एकदम फाइन. फर्स्ट ऑफ ऑल तो वेलकम टू कुकिंग का पंच. थैंक यू सो मच. एक्जाम नो माहौल चाले छे, राइट? अत्यारे फेब्रुआरी ने मार्च आवे એટલે बोर्ड नी एक्जाम नी तैयारी होय, सीबीएसई वाला नी एक्जाम होय, राइट? તો મમ્મીઓને એક્ઝામ માટે છોકરાઓની બહુ ચિંતા થાય કે ફટાફટ શું બનાવીએ અને એમને ખવડાવાય. હા, યસ, રાઈટ, એકદમ રાઈટ, સાચી. તો તમે આજે એવી જ રેસિપી લઈને આવ્યા છો? હા, હું એવી જ પરફેક્ટ રેસિપી લઈને આવી છું. ઓકે. એક આપણા કિડ્સને ભાવતી હોય અને લાઈક કેવું એક્ઝામ હોય એટલે મમ્મીઓને ટેન્શન હોય કે હું વધુમાં વધુ ટાઈમ મારા કિડ્સને આપું, અને આપણે એવું બી વિચારતા હોય કે ઘરમાં જે સામગ્રી હોય એમાંથી ઇઝીલી બની જાય, અને પ્લસ છોકરાઓને ભાવે એવી રહે, તો આજે એકદમ ઇઝી પડે અને ઘરની સામગ્રીમાંથી એક સરસ મજાની કિડ્સ માટે હું રેસિપી લઈને આવી છું. એ રેસિપીનું નામ શું છે? બિસ્કિટ દાબેલી છે. કે આપણને બી ખબર છે કે બિસ્કિટ લગભગ બધાના ઘરમાં હોય છે, એટલે આમાં એક સ્પેશિયલી બિસ્કિટ આવે છે કે લાઈક બટેકાના પોટેટોવાળા. પણ સપોઝ એ બી ના હોય તો આપણે જે લાઈક નોર્મલ મોનેકો છે કે બિસ્કિટ છે એના પર બી આપણે આ વસ્તુ એપ્લાય કરી શકીએ છીએ. અને દાબેલી તો બધાની હોટ ફેવરિટ હોય છે. તો હું આપણે મારી રેસિપી સ્ટાર્ટ કરીશ. સૌથી પહેલાં મેં ખજૂર આંબલીની ચટણી લીધી છે. ઓકે. એ ખજૂર આંબલીની ચટણી બી લગભગ બધાના ઘરે હોય છે, જે આપણે સ્ટોરેજ બી કરતા હોય છે. તો હવે અમુક કહીએ ને, આપણે આની અંદર મારા સિક્રેટ બી કહીશ કે ઘણી વખત બધાને કમ્પ્લેન હોય છે કે અમારો મસાલો બહાર જેવો બનતો નથી, અમારો મસાલો દાબેલીનો ડ્રાય થઈ જાય છે. તો હવે એનું રીઝન એ જ છે કે મેં આનામાં લગભગ 2-3 સ્પૂન જેટલી ખજૂરની ચટણી લઉં છું. કારણ કે લોકો શું કરે છે, ખાલી ડાયરેક્ટ પોટેટોમાં ઓનલી દાબેલીનો મસાલો નાખે છે, એટલે એ મસાલો ડ્રાય થઈ જાય છે. આ ચટણી નાખવાના રીઝનથી આપણો મસાલો થોડો લિક્વિડ રહેશે અને જે આપણને દાબેલીવાળી ફિલિંગ આવે ને એ સરસ મજાની આવશે. પછી એની અંદર હું આપણે લગભગ નાખીશ દાબેલીનો મસાલો, જે લગભગ બધા પ્રોવિઝન સ્ટોરમાં ઇઝીલી મળી રહે છે. એ લગભગ આપણે નાખીશું 2-3 સ્પૂન જેટલો. હવે આપણે લગભગ એને 30 સેકન્ડ માટે આપણે પ્રોપર મિક્સ કરીશું, જેથી મસાલો અને ખજૂરની ચટણી પ્રોપર રીતે મિક્સ થઈ જાય. કારણ કે આની અંદર લગભગ આપણે જે મસાલામાં ખાઈએ ને, આપણે ગુજરાતીઓને એક કહું ને, ગળચટ્યું ખાવાની હેબિટ હોય છે, તો આ મસાલામાં પરફેક્ટ ગળચટ્યું હોય છે. કે લાઈક આમચૂર પાવડર બી હોય છે અને સુગરનું બી હોય છે, એટલે એકદમ ટેંગી ટેસ્ટ, રાઈટ? યસ યસ. ઓકે. એટલે આપણે શું, ખજૂરની ચટણી જોડે મસાલો એકદમ પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે 30 સેકન્ડ તેને કન્ટિન્યુ હલાવીશું. ઓકે. હવે એની અંદર આપણે નાખીશું પોટેટો, મેશ કરેલા પોટેટો, અને એને મેં પ્રોપર છીણી લીધા છે. ઓકે. એટલે આપણે જે નાના નાના કણ કે ગઠ્ઠા ના આવે એમ, એટલે અને આમાં તો બહુ સ્ટફિંગ ના જોઈએ, રાઈટ? હા, યસ 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 યસ. એટલે હવે આપણે તેને પ્રોપર મિક્સ કરીશું. ઓકે. બહુ જ ઈઝી રેસિપી છે ને આ, બનાવીને મૂકી રાખો તો પણ ચાલે ને સ્ટફિંગ? તો કારણ કે અત્યારે જો લગભગ કેવું હોય, થોડીક વિન્ટરની સીઝન બી હોય છે આપણે ફેબ્રુઆરી માર્ચમાં, તો લગભગ આપણે એકાદ દિવસ આ સ્ટફિંગ આપણે આપણે ફ્રીઝરમાં રાખી શકીએ. યસ યસ યસ. કારણ કે કિડ્સ કેવું હોય કે જ્યારે એક્ઝામ આપીને આવે ને ત્યારે એકદમ ભૂખ્યું ભૂખ્યું થઈ ગયું હોય છે. હવે જો તમે જોઈ શકો છો કે લાઈક બાર જેવું સ્ટફિંગનો કલર આવી ગયો છે. યસ, પરફેક્ટલી. એટલે જે સિક્રેટ છે કે જ્યારે બી તમે તમારો લાઈક દાબેલીનો મસાલો બનાવો તો ઓલવેઝ આંબલીની ચટણી યુઝ કરજો, એટલે ડ્રાય ના થાય. યસ. હવે આપણે આગળ એપ્લાય કરીશું. ઓકે. હવે પહેલા એક હું સોસ રેડી કરીશ. આપણે નાખીશું લગભગ 1 સ્પૂન જેટલો જામ. ઓકે. આપણે મિક્સ ફ્રૂટ જામ જે આવે છે માર્કેટમાં આપણે એ લઈશું. પછી આપણે નાખીશું 1 સ્પૂન જેટલો આપણો કેચઅપ, જે નોર્મલ કેચઅપ હોય છે એ જેમ. ઓકે. આ એકદમ અલગ વસ્તુ છે, રાઈટ? અને આપણે લઈશું લસણની ડ્રાય ચટણી. યસ. જે કોપરા અને લસણની ચટણી આવે છે ને, આપણે આ ચટણી ઘરે બી બનાવી શકીએ અને માર્કેટમાં ઇઝીલી બી આપણને મળે છે. લગભગ એ નાખીશું આપણે 1 સ્પૂન જેટલી. હવે આ બધાને આપણે પ્રોપર મિક્સ કરીશું. ઓકે.
કારણ કે તમે આપણે જેમ મેં કીધું ને કે આંબલીની ચટણી તમે તમારા દાબેલી બિસ્કિટમાં લો છો તો બહુ ટેસ્ટ આવે છે, સેમ જામનું બી એ જ પ્રેઝન્ટેશન હોય છે એમાં. ઓકે, કલર કોમ્બિનેશન બી ખૂબ સરસ લાગે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે તમે જ્યારે મેં એક સોસ બનાવ્યો તો કેટલું સરસ રેડી થઈ ગયું છે. યસ યસ યસ. હવે આપણે ઈઝી પડે એટલે હવે આપણે આપણી આગળની રેસીપી ચાલુ કરીશું. આપણે એક પોટેટો બિસ્કિટ આવે છે જે માર્કેટમાં કોઈ પણ સારા સ્ટોર ઉપર કાં તો પ્રોવિઝન સ્ટોર ઉપર આપણને ઇઝીલી મળી જાય છે. સ્પેશિયલ જે પોટેટો બિસ્કિટ નામ જ હોય છે, રાઈટ? હા, પોટેટો બિસ્કિટ નામ જ હોય છે. કદાચ ઇનકેસ તમારામાં વેરિએશન જોઈતું હોય તો આપણે હવે ઘણા ઘણા બધા ખારા જે બિસ્કિટ આવે છે થોડા સોલ્ટી બિસ્કિટ લેવાના. યસ યસ. એટલે મેં અહીંયા એ લીધા છે. ઓકે, હવે હું આજે આપણે સોસ રેડી કર્યો છે કારણ કે એલી જે મેં તમને ચટણી કીધી ને ડ્રાય ચટણી, એના કારણે છે ને ક્રન્ચીનેસ ટેસ્ટ આવશે જ્યારે આપણે ખાઈશું ને ત્યારે. તો આપણે ધીમે ધીમે આ સોસને એપ્લાય કરીશું. ઓકે, થોડુંક ધીમે કરીશું કારણ કે બિસ્કિટ એકદમ ડેલિકેટ હોય, રાઈટ? યા, અને નાની નાની સાઈઝ, નાની નાની સાઈઝના છે. યા, અને સપોઝ તમે કહી દા કે ગેસ્ટ આવે તો ત્યારે તમે આ વસ્તુ જે મારી રેસીપી છે તમે સ્ટાર્ટરમાં બી યુઝ કરી શકો. હું એવું જ કહેવા જતી હતી કે તમે આ સ્ટાર્ટરમાં પણ યુઝ કરી શકો, રાઈટ? હા, યસ યસ યસ. હવે આપણે લઈશું જે આપણો દાબેલીનો સ્ટફિંગ રેડી કર્યું હતું. ઓકે, એ આપણે હવે એપ્લાય કરીશું બિસ્કિટ ઉપર. ઓકે, હવે જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું એ ધીમે આપણે એપ્લાય કરીશું એના ઉપર. ઓકે, બહુ કેરફુલી કરવું પડશે ને, કારણ કે બિસ્કિટ થોડા પતલા છે અને આમાં કેવું બિસ્કિટ પતલા હોય તો જ ખાવાની મજા આવે, જેથી આપણે દાબેલીનો આપણે ટેસ્ટ લઈ શકીએ. ફ્રેન્ડ્સ, બટાકા એટલે કે પોટેટોમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ સારું એવું હોય છે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, એકતા જે રેસીપી બનાવી રહ્યા છે બટાકામાંથી જે ઇન્સ્ટન્ટ એનર્જી બચ્ચાઓને આપે, અને આગળની પ્રોસેસમાં પૂછી લઈએ હવે શું કરવાનું છે. તાજી, હવે તમે સ્ટફિંગ કરી દીધું છે, રાઈટ? અને રેડી છે, તો હવે શું કરીશું આગળની પ્રોસેસમાં? આપણે ખબર હોય કે ચાટ હોય, ચાટ જેવું જ છે આ, તો ખાટી મીઠી ચટણી તો ઓલવેઝ જોડે જ હોય. અને ગુજરાતીઓને, મેં તમને અગાઉ બી કીધું કે ગુજરાતીઓને ખાટું મીઠું ખાવાની ખૂબ જ મજા આવે, તો મેં આ ગ્રીન ચટણી રેડી કરી છે. ઓકે, તો આપણે સૌથી પહેલા તો આપણે જે બિસ્કિટનું ટોપ છે એના ઉપર ગ્રીન ચટણી થોડી એસેમ્બલ કરીશું. ઓકે, અને કદાચ થોડું છોકરાઓને ચેન્જ જોઈતું હોય તો તમે ચટણી જોડે થોડું મેયોનીઝ બી એડ કરી શકો છો. ઓકે, એટલે છોકરાઓને થોડું ગમે આપણને, પણ મેં આ ઓરિજિનલ દાબેલીનો ટેસ્ટ આવે એટલે મેં અહીંયા ગ્રીન ચટણી એપ્લાય કરી છે. હવે આપણે લઈશું દાબેલી, તો સિંગ વગર અધૂરી જ છે. યસ, તો મેં લીધી છે મસાલા. મને લાગ્યું કે આની વેટ કરું છું કે સિંગ છે પણ યુઝ કેમ નથી કર્યો. પણ એ જ ને, દર વખતે દાબેલીમાં મોસ્ટલી અંદરની સાઈડ હોય છે, તો મેં કીધું આ નવું વર્ઝન છે દાબેલીનું, તો આપણે કહીએ ને એટલે મેં સિંગ હવે એના ઉપર આપણે એસેમ્બલ કરીશું ઉપર. ઓકે, એટલે બચ્ચાઓને બી એકદમ એટ્રેક્ટિવ લાગે. યસ યસ યસ. પછી આપણે લઈશું ડુંગળી અને દાડમ લઈશું. ઓકે, એટલે ડુંગળી આપણે લાગે જૈન હોય તો આપણે લાઈક જે કાચા કેળાનો મસાલો લઈએ ત્યારે આપણે ડુંગળી એવોઇડ કરીશું, કારણ કે આમ કલરફુલ હોય ને તો કિડ્સને બી ખાવાની મજા આવે. યસ. હવે આપણે ઉપર સેવ અગેન સ્પ્રિંકલ કરીશું. મેં તમને કીધું ને કલરફુલ ડીશ હોય ને તો કિડ્સને ખાવાની મજા આવે. અને મસાલો તમે રેડી રાખો તો ફટાફટ સ્ટફિંગ કરી દો, વાર પણ ના લાગે, રાઈટ? આપણે લાસ્ટમાં લઈશું કોથમીર. સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરીશું. તમે બિંદુજી જોઈ શકો છો કે કેટલું કલરફુલ બની છે રેસીપી. યસ. હવે આપણે થોડાક ઉપરથી સિંગદાણા અને સેવ કરીશું. ઓકે, એટલે એકદમ સરસ લાગે. યા, તો રેડી છે મારા બિસ્કિટ દાબેલી, કે જે ઇન્સ્ટન્ટ બની જાય અને કિડ્સને બી બહુ ભાવે. એકતાજી, થેન્ક યુ વેરી મચ, તમે આટલી સરસ રેસીપી અમને બતાવી. તમને મળે છે ધન્વંતરી એસ્થેટિક તરફથી ગિફ્ટ વાઉચર એન્ડ કુકિંગ કપ પંચ તરફથી સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ બિંદુજી કે તમે મને આટલો સરસ ચાન્સ આપ્યો અને મારી જે રેસીપી છે લાઈક બધા વ્યુઅર્સ જો સુધી પહોંચે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ,
એકતાજી જેટલું ક્વિક બોલે છે ને એટલી જ ક્વિક રેસીપી બી બનાવી દીધી. જો તમને પણ આટલી સરસ રેસીપી બનાવતા આવડતી હોય અને તમારી રેસીપી બધા સુધી પહોંચાડવી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.